હરિયાણાના સાયકલિસ્ટ શુભમ સૈની આશરે 5000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. હરિયાણાના સાયકલિસ્ટ શુભમ સૈની આશરે 5000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. અને આ ભારતની સંપૂર્ણ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટ શુભમ સૈની લગભગ સંપૂર્ણ ભારતમાં 1,00,000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ભારતભરમાં લોકોને સાયકલિંગ કરવા દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદા વિશે સમજૂતી આપીને વધુમાં વધુ સાયકલિંગ કરી પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કરશે. આ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટ શુભમ સૈની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પંજાબના બે યુવાનો અજય અને નીલ ટ્રેક્ટર દ્વારા તેમની સાથે ભારત યાત્રામાં જોડાશે અને ભરૂચના જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે ભરૂચમાં હું અને બીજા સાયકલિસ્ટ નિલેશભાઈ ભરૂચમાં, એક સાયકલિસ્ટ શુભમ સૈની અને બીજા છે જે ટ્રેક્ટર પર ઓલ ઓવર ઇન્ડિયા ટ્રાવેલ કરે છે, અજયભાઈ અને વિપિનભાઈ, એમનું સ્વાગત કરીએ છીએ. બંને જણા સૈનીભાઈ સાયકલ પર આખું ઇન્ડિયા ફરી રહ્યા છે અને આ લોકો ટ્રેક્ટર પર આખું ઓલ ઓવર ઇન્ડિયા ફરી રહ્યા છે. શુભમ સૈનીએ લગભગ 5000 કિલોમીટર સાયકલિંગ કર્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આજે ભરૂચ આવી પહોંચતા અમે એમનું સ્વાગત કર્યું છે. અને આ લોકો ટ્રેક્ટર પર લગભગ 6000 કિલોમીટર આખું ભારતનું સફર કરીને ભરૂચમાં આવી પહોંચ્યા ત્યારે આજે એમનું અમે સ્વાગત કર્યું છે. અને આ એમની યાત્રા સાયકલ પર અને આમની ટ્રેક્ટરમાં એ સફળ રહે એના માટે અમે લોકો એમને શુભકામના આપીએ છીએ. થેન્ક યુ. પ્રિયાસ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.